विद्यार्थी मित्रों, आपणे धोरण 10 ની અંદર વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 10 જોઈએ છે, જેની અંદર આપણે 7મો પ્રશ્ન જોઈએ. વસ્તુના જુદા જુદા સ્થાન માટે અંધગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને પરિણામનું કિરણાવૃત્તિ કૃતિ દોરી વર્ણન કરો. બરાબર, સ્થાન પ્રકાર જે આપણે ઓલરેડી આગળ જોઈ ચૂક્યા છે, બરાબર, અલગ અલગ સ્થાને કેવી રીતે એનું પ્રતિબિંબ મળે છે એ જ વસ્તુ અહીંયા જોવાનું છે. તો વસ્તુનું સ્થાન ક્યાં છે? અનંત અંતરે છે, વસ્તુ બહુ દૂર છે, બરાબર, અને તેનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર અહીંયા જોવા મળશે. અહીંયા મુખ્ય કેન્દ્ર એટલે એફ ઉપર જોવા મળશે. બરાબર, પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? વાસ્તવિક હશે અને ઉલટું હશે. પ્રતિબિંબ કેવું જોવા મળશે? વાસ્તવિક જોવા મળશે અને કેવું હશે? ઉલટું હશે. બરાબર, પ્રતિબિંબનું પરિણામ શું હશે? વસ્તુ કરતાં ખૂબ જ નાનું, એક બિંદુવત જેટલું, એકદમ નાનું અહીંયા તમારે વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે. બરાબર, આ પહેલી આકૃતિ હતી. હવે એ જ રીતે અહીંયા બીજી આકૃતિ જોઈએ. વસ્તુનું સ્થાન કેન્દ્રથી દૂર હોય. આ વસ્તુનું સ્થાન કેવું? આ વક્રતા કેન્દ્રથી કેવું હોય? દૂર હોય. બરાબર, બહુ દૂર નહીં પણ થોડુંક દૂર હોય. બરાબર, તો એનું પ્રતિબિંબ ક્યાં છે? પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? એફ અને સી, એટલે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચે જોવા મળશે. બરાબર, અને પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? વાસ્તવિક અને ઉલટો હશે. વાસ્તવિક અને ઉલટું હશે. અને પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે? તમારે વસ્તુ કરતાં નાનું હશે. આ જેટલી વસ્તુ હશે એના કરતાં એ કેવું હશે? નાનું જોવા મળે છે. બરાબર, હવે જેમ 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 નજીક લાવીએ છીએ એમ એ પ્રતિબિંબ કેવું થતું જાય છે? મોટું થતું જાય છે. બરાબર, તો અહીંયા જો વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર પર, અહીંયા ને અહીંયા જ વસ્તુ મૂક્યું, સી ઉપર જ આપણે મૂક્યું છે. બરાબર, એનું પરિણામ પ્રતિબિંબ પણ સી ઉપર જ મળશે, વક્રતા કેન્દ્ર પર જ પડશે. બરાબર, પણ પ્રકાર કેવો હશે? વાસ્તવિક હશે અને ઉલટું હશે. બરાબર, અને પરિણામનું પરિણામ કેટલું હશે? વસ્તુ પરિણામ કરતાં જેટલું જ હશે. આ જેટલું હશે એટલું જ હશે. તો જો બે કિરણો પસાર કર્યા, એક કિરણ અહીંયાથી પસાર કર્યું અને એક કિરણ અહીંયાથી પસાર, આમાં એવી રીતે એક કિરણ અહીંયાથી પસાર કર્યું અને એક કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર કર્યું, તો બસ આ જ વસ્તુ તમને ખબર પડી જાય કે બે કિરણોને ધ્યાનમાં લઈને આપણે બનાવવાનું છે. તો એનાથી આપણને ઇઝી પડશે. બરાબર, આકૃતિ સમજવામાં વધુ ઇઝી પડશે. વસ્તુનું સ્થાન સી અને એફની વચ્ચે, સી અને એફની વચ્ચે એ બી અહીંયા આપેલું છે, તો પ્રતિબિંબનું સ્થાન સી થી દૂર જોવા મળે છે. જો અહીંયા તમારે અહીંયા પ્રતિબિંબ સ્થાન દૂર જોવા મળે છે અને પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું હોય છે. બરાબર, પરિણામ વસ્તુ કરતાં કેવી હોય છે? ઘણી મોટી હોય છે. બરાબર, વસ્તુ કરતાં મોટી, આનું પ્રતિબિંબ ઉલટી હોય છે પણ કેવું હોય છે? મોટી હોય છે. આ એક કિરણ અને આ બીજું કિરણ. બરાબર, આ રીતે તમારે બનાવવાનું છે. હવે એના પછી જોઈએ છે વસ્તુનું સ્થાન એફ પર. જો વસ્તુ એફ પર હોય, મુખ્ય કેન્દ્ર પર હોય, તો એનું પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે જોવા મળશે અને પ્રતિબિંબનો પ્રકાર કેવો? વાસ્તવિક અને ઉલટો હશે. વાસ્તવિક હશે અને કેવો હશે? ઉલટો હશે. અને પ્રતિબિંબ કેવું જોવા મળશે? વસ્તુ કરતાં ખૂબ જ મોટી જોવા મળશે. આ વસ્તુ કરતાં એ કેવી હશે? ઘણી મોટી જોવા મળશે. બરાબર, હવે એના પછી જોઈએ છે વસ્તુનું સ્થાન એફ અને પી ની વચ્ચે હશે, પી અને એફની વચ્ચે હોય ત્યારે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ જોવા મળશે. આ પાછળ એનું પ્રતિબિંબ આવ્યું. અને પ્રકાર કેવો હશે? આભાસી અને ચત્તું. સીધું જ જોવા મળશે પણ કેવું હશે? ચત્તું જોવા મળશે. પ્રતિબિંબનો પ્રકાર પરિમાણ કેવો હશે? વસ્તુ કરતાં ઘણું જ મોટું જોવા મળશે. બરાબર, હવે એના પછીનો ક્વેશ્ચન જોઈએ છે, આઠમો ક્વેશ્ચન. અંતગોળ અરીસાના ઉપયોગો કયા? આપણને કયો કયો ફાયદો થશે અંતગોળ અરીસાથી? આપણને કઈ કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો એ વસ્તુ અંતગોળ અરીસા આપણને ઉપયોગી કયા છે એને લગતું આપણે જોઈએ. તો અંતગોળ અરીસા ટોર્ચ, બરાબર, ટોર્ચની આગળ જે વળાંકવાળો ઓલું રાખવામાં આવે જેને કારણે પ્રકાશ ફેલાય. સર્ચ લાઇટ તથા વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણો જૂથ મેળવવા માટે કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, પછી એવી રીતે એક તો આ ટોર્ચ લાઇટ સર્ચ લાઇટમાં ઉપયોગ કરાય છે, પછી દાઢી કરવાના અરીસા તરીકે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે પણ તેનો ઉપયોગ કરાય છે. કે દાઢી કરવાના એ જેના કારણે શું થાય છે કે આપણને વાળને એ બધું વ્યવસ્થિત દેખાય. બરાબર, દાંતના ડૉક્ટરને અંતગોળ અરીસાનો ઉપયોગ કરી દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. બરાબર, અને સૌર ભઠ્ઠીમાંથી સૂર્યપ્રકાશનું કેન્દ્રિત કરવા માટે મોટા અંતગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે કે જેનું પ્રતિબિંબ એને વસ્તુ ઉપર જ પડે.
બરાબર, એ સૌર ભઠ્ઠીમાં, સૂર્ય કુકરમાં પણ આ રીતે જોવા મળે છે. અને અરીસાથી પ્રકાશને કેન્દ્રિત કરવા માટે આપણે અંતગોળ અરીસાનો તેમાં ઉપયોગ થાય છે.